नमस्कार न्यूज लाइव में आपनु स्वागत हूँ। नेहल सुप्रथम बात करी एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। एटीएस ने एक मोटी सफलता प्राप्त थई छे। गुजरात एटीएस ने मोटी सफलता ने लईने आ समाचार तो जे प्रमाणे समाचार सामे आवी रह्या छे। सावली में मोक्षी गामे केमिकल कंपनी में एटीएसे दरोड़ा पाड्या हता तो नेक्टर केम नामनी कंपनी मांथी ड्रग्स मळी आव्युं छे तेवुं सामे आव्युं छे। जे प्रमाणे दरोड़ा पाडवामां आव्या छे त्यारे एटीएस एफएसएल तेमज मामलतदार सहितना जे अधिकारीओ छे तेओ तपास करी रह्या छे। लगभग 200 करोड़ रुपया के तेनाथी पण वधुनुं ड्रग्स मळी आव्युं छे तेवुं सामे आव्युं छे। अने आम गुजरात एंटी टेररिस्ट स्क्वॉडने एक मोटी सफलता प्राप्त थई छे। सावलीना मोक्षी गामे केमिकल कंपनीमां दरोड़ा पाडवामां आव्या हता ने त्यारे आ घटना बनवा पामी छे। कंपनीનું નામ નેક્ટર કેમ હોવાનું સામે આવ્યું છે અને અહીંથી ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે। આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ 200 કરોડની આસપાસની માનવામાં આવે છે ત્યારે હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। તો સાવલી વડોદરા જિલ્લાના સાવલી પાસેથી આ સમાચાર છે કે અહીંની એક કંપની મોક્ષી ગામ ખાતે આવેલી છે અને તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આ બાબત સામે આવી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અંકિત પરમાર ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે। અંકિત, જે પ્રમાણે મુદ્દામાલ લગભગ 200 કરોડથી વધુનું ડ્રગ્સનું સામે આવી રહ્યું છે, શું છે અને એટીએસને કઈ રીતે સફળતા જુઓ છો? ચોક્કસપણે નિહાલ, જણાવી દઈશ કે ગુજરાત એટીએસ ને બહુ મોટી સફળતા મળી છે, કારણ કે ઘણા કેટલાય સમયથી રાજ્યના વિવિધ જે દરિયા કિનારા પરથી મોટા પાયે ડ્રગ્સ પકડાય છે ને એટીએસ અને એસઓજી દ્વારા જે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે। પણ આજે સાવલીમાં, જે મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક નાના ગામ મોક્ષી ગામની બાજુમાં આવેલી નેક્ટર ફેમ નામની જે કંપની છે ત્યાંથી ગુજરાત એટીએસ ને બહુ મોટી સફળતા મળી અને 200 કરોડ થી પણ વધારે ડ્રગ્સ મળ્યા હોવાનો અંદાજો અનુમાન લગાવવામાં આવે છે। જેને લઈને એટીએસ ના ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ પોલીસની વિવિધ બ્રાન્ચ તેમજ મામલતદાર સહિતના અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં જાણ પ્રમાણે 200 કરોડ નું ડ્રગ્સ હોવાનું વધુ બહાર પડ્યું છે। હજુ પણ વધુ વિગતો તપાસ માટે ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસ તેમજ એટીએસ ના ઉચ્ચ અધિકારી અને એફએસએલ ની ટીમ ડ્રગ્સ ઝડપાયું છે, આમ ગુજરાત એટીએસ ને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે।